પ્રાણીઓ અને પક્ષીઓમાં રહેલી વિવિધતા જાણીને નવાઈ લાગી ગઈ ને તમને? હવે જ્યારે પણ તમે કોઈ પણ પ્રાણી કે પક્ષીને તમારી આજુબાજુ જુઓ તો તેને ધ્યાનથી જોજો અને તેમનામાં રહેલી વિવિધતાનું નિરીક્ષણ કરજો. બાળ મિત્રો, તમને ઉખાણા સાંભળવા ગમે છે ને? તો ચાલો આજે હું તમને કેટલાક ઉખાણા પૂછું છું, તમારે મને એના જવાબ આપવાના છે. આપણો પહેલો ઉખાણો છે, નાનેથી મોટું થાવ, રંગબેરંગી પાખો લગાવ, હવાની લહેરોમાં તરતું જાવ, ફૂલો સાથે વાતો કરતો. બોલો એ કોણ છે? કોઈ કહેશે મને કે કોણ છે? સરસ, એ છે રંગબેરંગી પતંગિયો. એ તો છે ભાઈ ભારે બીક, કાતરી ખાતા પાન, ઉંદર ભાઈના મામા, એ તો એને છે લાંબા કાન. કોણ છે? કોણ કહેશે મને? બોલો બોલો. વેરી ગુડ, એ છે દોડો દોડો સસલો. સૌથી વહેલો ઉઠું છું, સૂરજને જગાડું છું, મને જાણે આખું ગામ. બોલો હું કોણ? બોલો મને કોઈ જવાબ આપશો એનો? કોણ છે એ? એ છે કુકડો. બાગ બગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી, કોલસાથી પણ કારી છે, પણ સૌને પ્યારી છે. કોણ છે એ? કોણ કહેશે મને? એ તો બધાને જ ગમે છે. બોલો બોલો. એ છે કોયલ રાણી. દોડવામાં હું પક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું, રાજાને હું વહાલો છું, ઘણા રંગોમાં મળું છું. બોલો કોણ છે એ? કોણ કહેશે મને? વેરી ગુડ, એ છે ઘોડો. ચાલો આજે હું તમને એક પ્રવૃત્તિ શીખવવા જઈ રહી છું. એ પ્રવૃત્તિનું નામ છે આંગળીઓનો જાદુ, જેમાં આપણે આ આંગળીઓના છાપથી આપણે અલગ અલગ ચિત્ર દોરીશું. ચાલો આપણે ચિત્રને દોરીએ. જેમાં આપણે આવી રીતના કોઈ પણ એક ચિત્ર દોરીને એને આપણે છાપ પાડી શકાય. જો અહીંયા હું એક પતંગિયું દોરું છું, જેમાં કોઈ પણ વોટર કલર કે કોઈ પણ કલર લેવાનું અને આ રીતે આપણે છાપ પાડવાની. જો બહેનોને પતંગિયું કેટલું સરસ લાગે છે. હવે હું તમને અહીંયા એક ફૂલ પાડીને બતાવું છું. જો અહીંયા આપણે એક ગોળ કર્યું છે, એની બાજુ પછી આપણે આવી રીતના કલર કરી શકીએ. જો આવી રીતના આપણે છાપ પાડવાની છે કલરથી, દેખાય છે ને બધાને? ત્યાર પછી આપણે નીચે આ રીતે દાંડી પાડી દેવાની. લાગે છે ને સરસ મજાનું ફૂલ? અહીંયા જે આપણે આંગળીઓનો જાદુની જે પ્રવૃત્તિ કરી, તેવા જ બીજા ત્રણ ચિત્ર તમારે તમારી ઘરે જાતે નોટમાં દોરવાના છે. ફ્રેન્ડ્સ, પાઠ એક પૂનમે શું જોયું એ પાઠના આપણે બધા વિડીયો જોયા, તો હવે તેને આધારે હવે આપણે ચોપડીમાં લખીએ. અહીંયા વિચારો અને લખો, જેમાં તમે જોયેલા પંખીના નામ લખો. તો બાળ મિત્રો, તમે જે પંખીને જોયા છે તેના નામ અહીંયા તમારે લખવાના છે.
તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે એ આ ચિત્રમાંથી જોઈને વિચારો અને લખોમાં તમારે નીચે ખાનામાં લખવાના છે. પ્રાણીઓને રહેઠાણ. ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં કયા પ્રાણીઓ કયા રહેઠાણમાં રહે છે તે આપણે જોઈ ગયા. અહીંયા પણ આપ્યા છે, દરમાં રહેતા, મારામાં રહેતા, ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા. તો આ રહેઠાણમાં જે પ્રાણીઓ રહે છે તેના નામ તમારે અહીંયા લખવાના રહેશે. બાર મિત્રો, આગળ આપણે પ્રાણીઓ અને પક્ષીઓમાં હલનચલન કરવાની રીતને જોઈ ગયા. તો અહીંયા આપણે તેના નામ લખવાના છે, જેમાં ઉડી શકે તેવા તો કે ચકલી, પોપટ, કાગડો, પગથી ચાલી શકે તેવા તો ગાય, ભેંસ, બકરી, પેટે સરકીને ચાલી શકે તેવા, તેમાં અજગર, સાપ, ઘરોળી, કૂદકા મારીને ચાલી શકે તેવા, ચકલી, કાંગારૂ, ડેરકો, પૂંછડી હોય તેવા, કૂતરો, બિલાડી, હાથી, માથે શિંગડા હોય તેવા, ગાય, ભેંસ, બકરી, દિવાલ પર ચાલી શકે તેવા, ઘરોળી, કરોળીઓ, વંડો જેવા પ્રાણીઓના નામ તમારે અહીંયા લખવાના રહેશે. રંગ પૂરો. હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ અને જીભથી પાણી પીતા હોય ત્યાં લાલ રંગ. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોઈ ગયા કે કયા પ્રાણીઓ કઈ રીતે પાણી પીએ છે. અહીંયા આપણને ઘણા બધા પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, જેમાં અહીંયા આપણને બતાવ્યું છે કે ગાય પાસે લીલો રંગ કરેલો છે, એટલે કે ગાય એ હોઠથી પાણી પીએ છે, અને સિંહ પાસે લાલ રંગ કરેલો છે, એટલે કે સિંહ એ જીભથી પાણી પીએ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જેટલા પણ ચિત્રો આપ્યા છે તો એ પ્રાણીઓ કઈ રીતે પાણી પીએ છે તેમાં તમારે રંગ પૂરવાના રહેશે. નીચેના ચિત્ર જુઓ. તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને ઘણા બધા ચિત્રો આપ્યા છે, જેમાં જે પ્રાણી આપણા ઘરમાં રહેતા નથી તો તેમાં આપણે રંગ પૂરવાના છે, અને જે પ્રાણી આપણા ઘરમાં રહે છે તો તેમાં રંગ પૂરવાનો નથી. જેમ કે હાથી એ આપણા ઘરમાં રહેતો નથી તો તેમાં તમારે રંગ પૂરવાનો છે, અને ઘરોળી એ આપણા ઘરમાં રહે છે તો તેમાં તમારે રંગ પૂરવાનો નથી. આમ જે પ્રાણીઓ તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીમાં જ તમારે રંગ પૂરવાનો રહેશે. ચિત્ર દોરો. અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે, તે ચિત્રો પૂરા કરીને તેના નામ લખવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા જે ચિત્ર આપ્યા છે તે અધૂરા છે, એટલે કે અમુક જગ્યાએ તેના ચિત્ર દોરેલા નથી, તો તમારે એ ચિત્ર પૂરા કરવાના છે અને નીચે ખાનામાં તેના નામ લખવાના છે. શોધો અને લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ ઉખાણા જોઈ ગયા તો તેવી રીતે જ અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. પ્રશ્નોને આધારે તમારે નામ શોધવાના છે અને બાજુના ખાનામાં તમારે લંબચોરસ પાડવાનું રહેશે. જેમ કે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે મને કેરું ખાવું ખૂબ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો તેનો જવાબ આવે છે વાંદરો. તો અહીંયા આપણે બાજુના ખાનામાં વાંદરા પર લંબચોરસ કરેલું બતાવેલું છે, તો તમારે અહીંયા બીજા સવાલના જવાબ પણ શોધવાના છે અને બાજુના ખાનામાં જે જવાબ આવે તેની ઉપર લંબચોરસ પાડવાનું છે. જુઓ અને કહો. ફ્રેન્ડ્સ, આગળ આપણે આંગળીઓની જાદુની પ્રવૃત્તિ જોઈ ગયા, તો તે પ્રવૃત્તિને આધારે અહીંયા જે જાતે છાપો આપ્યું છે તો તેમાં તમારે તમારી આંગળીઓની છાપથી અલગ અલગ ચિત્ર બનાવવાના છે. વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો. અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહારો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. ફ્રેન્ડ્સ, તમે કોઈક વાર તો ઝાડ પાસે ગયા જ હશો, તો ત્યાં તમે જે પ્રાણીઓને જોયા હોય તે પ્રાણીઓના નામ અહીંયા તમારે લખવાના છે. જેમ કે અહીંયા છે થડ ઉપર, તો થડ ઉપર આપણને કીડી, મંકોરા જોવા મળે છે. ત્યારબાદ જમીન ઉપર તો કે ડેડકો અને વીછી જોવા મળે છે. તો ડાળીઓ ઉપર પોપટ, ચકલી, કાગડો જેવા પક્ષીઓ જોવા મળે છે. પાંદરાઓ ઉપર ઈયર અને નાની નાની જીવજંતુ જોવા મળે છે.
ત્યારબાદ વૃક્ષની આજુબાજુ તો કે કાચિંડો, બગલા જેવા પક્ષીઓ જોવા મળે છે, અને અન્ય સ્થળે જોયેલા તો તેમાં ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આવી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમે જે પ્રાણીઓને જોયા હોય તેના નામ તમારે અહીંયા લખવાના છે. જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો. આપણે સૌથી પહેલાં સૌથી નાના પ્રાણીનું નામ લખવાનું છે, જે કદમાં નાનું હોય. ત્યાર પછી એના કરતાં મોટા પ્રાણીનું નામ, ત્યારબાદ એના કરતાં કદમાં મોટા પ્રાણીનું નામ. આ રીતે આપણે ક્રમ આગળ વધારતા જવાનું છે. જેમ કે જો પહેલાં આપણે કીડી લખીએ તો કીડી કરતાં મોટું ગરોળી હોય છે, ગરોળી કરતાં મોટું ચકલી હોય છે, ચકલી કરતાં મોટું પોપટ હોય, પોપટ કરતાં મોટો કૂકડો હોય, કૂકડા કરતાં મોટો વાંદરો હોય, એના કરતાં મોટી બકરી હોય, એના કરતાં મોટી ગાય હોય, અને ગાય કરતાં મોટો હાથી હોય. આ રીતે તમારે કદ પ્રમાણે પ્રાણીઓના નામ લખવાના છે. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.